નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ન્યુક્લિયસ. લાસ્ટ 7મા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે રેડિયો એક્ટિવિટી એટલે શું, અને રેડિયો એક્ટિવિટી માટે રેડિયો એક્ટિવિટીનો વિભંજન દર એ ચર ઘાતાંકીય રીતે કઈ રીતે બદલાય છે. તો ચર ઘાતાંકીય રીતે કઈ રીતે બદલાય છે એના માટેનું સૂત્ર પણ આપણે તારવેલું કે એન બરાબર એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમ્બડા ટી, જ્યાં એન બરાબર ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, ટી બરાબર ઝીરો સમયે શરૂઆતમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, લેમ્બડા બરાબર ક્ષય નિયતાંક અને ટી એટલે ટી સમયે. હવે આના ઉપરથી આપણે આજે એક નવો પ્રશ્ન ભણવાના છીએ. આ સૂત્રનો ઉપયોગ આપણે કરીએ એના પહેલા એક સ્ટાન્ડર્ડ સમીકરણની આપણે ચર્ચા કરવી છે. એટલે કે કોઈ પણ રેડિયો ન્યુક્લિયાઇડ છે એ અસ્થાયી અવસ્થામાંથી સ્થાયી અવસ્થામાં જવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ દરમિયાન વિકિરણનું ઉત્સર્જન કરે છે, જેને આપણે રેડિયો એક્ટિવિટી કહીએ છીએ. હવે આવી રેડિયો એક્ટિવિટી માટેના વિભંજન દરનું સૂત્ર શું છે? આ તો વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા માટેનું સૂત્ર, પણ એનો દર શું છે? કેવા સમય સાથે એ વિભંજન પામે છે એટલે કે એનો ક્ષય થાય છે? તો આજનો આપણો પ્રશ્ન છે, વિભંજન દર એટલે શું? વિભંજન દર માટે વિભંજન દરનું સૂત્ર અને એના બે એકમોની આપણે ચર્ચા કરવી છે. તો ચાલો, પ્રશ્ન છે વિભંજન દર એટલે શું? વિભંજન દર માટે આર ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એનનું સંબંધનું સૂત્ર તારવી અને તેના બે એકમો લખવાના છે. વિભંજન દર એટલે શું? એટલે શું? આર ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન વચ્ચેનો સંબંધ તારવવાનો છે અને તેના વિભંજન દરના એકમો. વિભંજન દરના એકમોને વ્યાખ્યાયિત કરવા છે. તો ચાલો, આપણે પ્રશ્ન એવો થાય કે વિભંજન દર એટલે શું? તો જેમ આપણે આગળ વિભંજન રેડિયો એક્ટિવિટી માટેનું વિભંજન આપણે જોયા કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે એના માટેનું આપણે સૂત્ર લખ્યું હતું, યાદ કરજો, ડી એનના છેદમાં ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા ઇન્ટુ એન, અથવા એમ પણ કહી શકાય કે લેમડા ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી એનના છેદમાં ડીટી. તો એ વિભંજન દર નહોતો. તો અહીંયા આપણે વિભંજન દરની વાત કરવી છે કે કોઈ પણ રેડિયો એક્ટિવ નમૂનામાં, કોઈ પણ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને એનો વિભંજન દર કહેવાય. તો અહીંયા તો આપણે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાની વાત કરતા હતા, હવે આપણે વાત કરશું માત્ર ને માત્ર વિભંજન દરની અંદર, વિભંજિત પામતા અથવા વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાની. તો વિભંજન દર એટલે શું? તો કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં, કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજન દર આર કહે છે. વિભંજન દર એટલે શું? તો કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનો છે, રેડિયો એક્ટિવ નમૂનો એટલે રેડિયો એક્ટિવ તત્વ, તો કોઈ રેડિયો એક્ટિવ તત્વની અંદર વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા
કોના પ્રમાણમાં? હવે સમય તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને સમય સાથે સાંકળી દો. વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને સમય સાથે સાંકળી દો એટલે મને શું આપશે? વિભંજન દર આપશે. તો આપણે ધારી લઈએ, ધારો કે ટી જેટલા સમયમાં નમૂનાના ન્યુક્લિયસમાં એન જેટલા રેડિયોક્ટિવ તત્વો છે એ આવેલા છે, તો ડીટી જેટલા સમયમાં વિભંજન દર? તો આપણે ધારી લઈએ, ધારો કે ટી જેટલા સમયમાં, ધારો કે ટી સમયે ન્યુક્લિયસમાં, તો અહીંયા જે આપણે સંખ્યાઓ ધારીએ છીએ એ સંખ્યા છે એ ટી સમયે નમૂનામાં ન્યુક્લિયસમાં એન રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ હોય, તો ટી જેટલા સમયે ન્યુક્લિયસમાં એન જેટલા રેડિયોએક્ટિવ, અહીંયા ભૂસી નાખું છું, ટી જેટલા સમયે ન્યુક્લિયસમાં એન જેટલા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ હોય તો ડીટી સમયે વિભંજન દર વ્યાખ્યા પ્રમાણે ડીટી સમયે વિભંજન દર આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએન અપોન ડીટી, જ્યાં ઋણ નિશાની આગળ લખી દીધું છે, શું છે? અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં થતો ઘટાડો દર્શાવે છે. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યામાં થતો ઘટાડો દર્શાવે છે. હવે યાદ કરો કે આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએન અપોન ડીટી, પણ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યાનો સૂત્ર તો આપણે હમણાં જ લખ્યું હતું કે વિભંજન દર માટે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, તો એના માટે તો આપણને ખબર છે કે માઇનસ ડીએન અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન થાય છે. તો આ સમીકરણની અંદર આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીએન અપોન ડીટી એટલે લેમડા ઇન્ટુ એન લખાય ને, માટે આમ લખી શકું કે આર ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એન. તો બંને વચ્ચેનો સંબંધ કંઈક આવો મળે છે. પરંતુ n ઇઝ ઇક્વલ ટુ શું છે? n ઝીરો e રેસ ટુ માઇનસ લેમડા ઇન્ટુ ટી છે, તો માટે r ઇઝ ઇક્વલ ટુ લેમડા એમ નમ n ની જગ્યાએ n ઝીરો e રેસ ટુ માઇનસ લેમડા ટુ. આ જે સમીકરણ છે એ સમીકરણને વિભંજન દર એકમ સમયમાં સમય સાથે સાંકળો તો એને શું કહેવાય? વિભંજન દરનું સમીકરણ કહે છે. એટલે કે જેમ આપણે આગળ રેડિયોએક્ટિવિટીની અંદર વાત કરી કે કોઈ પણ રેડિયોએક્ટિવિટીનો વિભંજન દર એક ચર ઘાતાંકીય નિયમ અનુસાર એ ઘટે છે, પરંતુ એ એકદમ નથી ઘટતો. કેના અનુસાર ઘટે છે? એ બરાબર એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી અનુસાર. તો વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા આર ઇઝ ઇક્વલ ટુ એનો વિભંજન દર સમયની સાપેક્ષે લેમડા ઇન્ટુ એન ઝીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી અનુસાર વિભંજન દર મળતો હોય છે. તો આપેલ આ સમીકરણને વિભંજન દરનું સમીકરણ કહે છે. હવે આ વિભંજન દરના સમીકરણના બે એકમોની આપણે ચર્ચા કરવી છે. તો ચાલો પહેલા આ લખી લ્યો, પછી હું આ ભૂસી નાખું છું અને એના બંને એકમોની આપણે ચર્ચા કરીએ.
ચાલ. પેલો એકમ લઈએ. સૂત્ર ખાસ યાદ રાખજો, આર બરાબર લેમ્બડા ઇન્ટુ એન ઝીરો, જ્યાં એન ઝીરો એટલે ટી બરાબર ઝીરો સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે. રેડી? ચાલો. વિભંજન દરનો પેલો એકમ બેકવરલ, જેને બી ક્યુ વડે દર્શાવાય. ચાલો, બેકવરલ એટલે શું? તો કે હેનરી બેકવરલ નામના વૈજ્ઞાનિકે આ રેડિયો એક્ટિવ ન્યુક્લિયાઇડની શોધ કરી છે. એટલે કે રેડિયો એક્ટિવિટીના શોધક, રેડિયો એક્ટિવિટીના શોધક હેનરી બેકવરેલે યાદમાં એનો આ એકમ છે. તો એક બેકવેરલ એટલે શું? એક બેકવેરલ એટલે શું? તો કે એકમ સેકન્ડમાં, અથવા તો એક સેકન્ડમાં, એક સેકન્ડમાં એક વિભંજન થાય, એક સેકન્ડમાં એક વિભંજન થાય તે નમૂનાની એક્ટિવિટીને એક બેકવેરલ કહેવાય. એક સેકન્ડમાં એક વિભંજન થાય, કેટલું? એક વિભંજન થાય તે એક્ટિવિટી ના દરને એક બેકવેરલ કહે છે. તો બેકવેરલ એ વિભંજન દરનો નાનો એકમ કહેવાય. એટલે કે એક બેકવેરલ બી ક્યુ ઇઝ ઇક્વલ ટુ એક વિભંજન, એક વિભંજન પર સેકન્ડ, એક વિભંજન પર સેકન્ડ થાય. તો હેનરી બેકવેરલ નામના વૈજ્ઞાનિકની યાદમાં એનો નાનો એકમ એક બી ક્યુ એટલે કે એક વિભંજન એક સેકન્ડ સમયમાં થતો હોય તો એને એક બેકવેરલ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ એકમ વિભંજન અને અવિભંજિત સંખ્યાઓ માટે ખૂબ જ નાનો છે. તો મેડમ ક્યુરી અને પ્યુરી ક્યુરીએ રેડિયોએક્ટિવ ન્યુક્લિયાઇડ વિશે ખૂબ જ મોટી શોધ કરી છે. તો એના નામની યાદમાંથી મોટો એકમ ક્યુરી છે. તો વિભંજન દરનો બીજો એકમ એટલે ક્યુરી. ચાલો, તો એનો આ બીજો એકમ છે એ ક્યુરી છે. તો આ એકમ છે એને સીઆઈ વડે આપણે દર્શાવીએ છીએ. ઈ એકમ ખૂબ જ મોટો છે અને આ એકમનો મોટા ભાગે ઉપયોગ થતો હોય છે, કારણ કે વિભંજન દર છે એ ન્યુક્લિયસની સંખ્યાના લાખો હજારો એવી સંખ્યામાં વિભંજન દર આવી શકે છે, એટલા માટે અહીંયા મોટા એકમનો ઉપયોગ થાય. તો મોટો એકમ શું છે? તો કે એક સેકન્ડમાં, એક સેકન્ડમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા 3.7×10^10 થાય ત્યારે એક ક્યુરી વિભંજન થયું એવું કહેવાય. એક સેકન્ડમાં અથવા તો જે સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા, એમ પણ કહી શકાય, જે સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા કેટલી થાય? 3.7×10^10 વિભંજન થાય તેને એક ક્યુરી સીઆઈ કહે છે. માટે એક ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7×10^10 વિભંજન પર સેકન્ડ. તો પર સેકન્ડે 3.7×10^10 વિભંજન થતા હોય
તો ક્યુરી અને બેકવેરલ સાથેનો સંબંધ શું થયો? 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત બેકવેરલ લખી શકાય. તો ક્યુરી એ વિભંજન દરનો મોટો એકમ છે કે જે બેકવેરલ સાથે 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત બેકવેરલ જેટલો થાય. તો એક બેકવેરલ બરાબર 1 ના છેદમાં 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત ક્યુરી જેટલું થશે. તો આ છે વિભંજન દર અને વિભંજન દરના બંને એકમો. બંને એકમો ખાસ યાદ રાખવાના છે જેથી આપણે દાખલાની અંદર ઉપયોગી થાય. તો ચાલો જોઈ લેજો વિભંજન દર એટલે શું અને વિભંજન દરના એકમ અને એનું સૂત્ર. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે આપણે બીજા પ્રશ્નની વાત કરવી છે. અર્ધ આયુ, રેડિયોન્યુક્લિઆઇડ તત્વનો અર્ધ આયુ એટલે શું અને અર્ધ આયુનું સૂત્ર. આઈએમપી પ્રશ્ન છે, 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, 2 માર્ક્સમાં પૂછવો હોય તો પણ ચાલે એવો પ્રશ્ન છે અને સૂત્ર તો અતિ અગત્યનું છે. ચાલો અર્ધ આયુ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરવી છે. તો રેડિયોન્યુક્લાઇડ તત્વનો અર્ધ આયુ, રેડિયોન્યુક્લાઇડ તત્વનો અર્ધ આયુ એટલે રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ એટલે શું તેની વ્યાખ્યા અને ક્ષયનિયતાંક સાથેનો સંબંધ. ક્ષયનિયતાંક એટલે લેમડા. તો પ્રશ્ન, રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ એટલે શું? પ્રશ્ન શું છે? રેડિયો એક્ટિવ તત્વનો અર્ધ આયુ એટલે શું તેનો ક્ષયનિયતાંક, તેનો ક્ષયનિયતાંક, ક્ષયનિયતાંક એટલે લેમડા સાથેનો સંબંધ. ચાલો રેડિયોન્યુક્લાઇડ તત્વ માટે એનો અર્ધ આયુ એટલે શું? તો જેમ આપણે ક્ષયનિયતાંક સાથેનો આપણે સંબંધ લીધો છે કે ક્ષયનિયતાંક છે એ વિભંજન દર સાથે શું સંબંધ દર્શાવે છે? R is equal to lambda into n. અને આ જે વિભંજન દર છે ને એ તો જે તે સમયે વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા છે. પણ હવે આપણે એવો સમયગાળો લેવો છે કે અવિભંજિત સંખ્યા છે, અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે, એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય એ દરમિયાન કયો સમય હોય અને એ દરમિયાન એનો લેમડા સાથે, લેમડા એટલે ક્ષયનિયતાંક સાથે શું સંબંધ હોય? તો અર્ધ આયુ એટલે શું? તો કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનો કે જે તત્વ આપણે લઈએ છીએ, તો કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં એટલે પહેલા જેટલા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ હતા એમાંથી અડધા થવા એટલે હવે ઓલો ગ્રાફ તમને યાદ આવે. તો કે જે સમયગાળામાં રેડિયો એક્ટિવ નમૂનામાંથી પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ તત્વમાંથી અથવા તો રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી એની સંખ્યા અડધી થાય, ઘટીને કેટલી થઈ જાય? અડધી થાય, તે સમયગાળાને અર્ધ આયુ કહે છે. તો વ્યાખ્યા પરથી તમને સૂત્ર છે એ હાવ સિમ્પલ લાગે, પણ ખરેખર વિભંજન દર તો અથવા તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા તો કેવી છે? ચર ઘાતાંકીય રીતે ઘટે છે જેનો ગ્રાફ પણ આપણે જોઈ ગયા છીએ. તો પહેલા આપણે અર્ધ આયુની વ્યાખ્યાની વાત કરીએ કે જે સમયગાળા દરમિયાન રેડિયો એક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાંથી એની સંખ્યા ઘટીને અડધી થઈ જાય એ સમયગાળાને
રેડિયોએક્ટિવ તત્વનો રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુ કહેવાય છે. તો અર્ધ આયુની વ્યાખ્યા લખું છું, જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા રેડિયો ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે સમયગાળાને જે તે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુને ટાઉ વનાફ કહે છે. ખાસ સમજો, સમજવા જેવી બાબત શું છે? તો કે જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં પ્રારંભમાં રહેલા રેડિયોએક્ટિવ, એટલે જે સમયથી તમે ગણો છો એ પ્રારંભ થાય, પ્રારંભમાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા ઘટીને કેટલી થઈ જાય? અડધી થઈ જાય. એ સમયગાળાને તત્વનો અર્ધ આયુ કહેવાય. તો પ્રશ્ન અહીંયા એવો થાય, તો ટાઉ વનાફનું સૂત્ર તમે આવું ગણવા માંડો ને? તો કે એવો સમયગાળો કે ઘટીને N0/2 થઈ જાય, અડધી થઈ જાય ને, આ સૂત્ર ખોટું પડે. કારણ કે વિભંજન દર અથવા તો અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ચર ઘાતાંકીય રીતે ઘટે છે. તો આપણે ખબર છે કે T=T0 જેટલા સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા N=N0 હતી. હવે T=T1/2 સમયે N=N0ની જગ્યાએ N=N0/2 થઈ જાય. હવે એના માટે ચર ઘાતાંકીય નિયમ વાપરવાનો. તો અહીંયા લખી શકાય, પરંતુ વિભંજિત અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ચર ઘાતાંકીય રીતે ઘટે છે. જેનું સૂત્ર N=N0e-λt છે. આને હું સમીકરણ 1 આપું. તો આપને ખબર છે કે T=0 સમયે N=N0 અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હતી. હવે અર્ધ આયુ માટે T1/2 લો, તો T=T1/2 ઘટીને N=N0/2 થઈ ગયા. તો આ સૂત્ર સમીકરણ 1માં ટીની જગ્યાએ T1/2 લઉં અને એનની જગ્યાએ N=0/2 લઉં, તો સમીકરણ 1 પરથી શું લખી શકાય? સમીકરણ 1 પરથી એનની જગ્યાએ N=N0e-λt ની જગ્યાએ T1/2. ચાલો, આ સૂત્રમાં N0 ઉડી જાય તો વધશે શું? 1/2 E·λt 1/2, જ્યાં T1/2 એટલે આપેલ રેડિયોએક્ટિવ નમૂનામાંથી જે તે સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય છે એ સમય. હવે આને હું આમ લખી શકું કે 1/2 1·λt1/2 માઇનસ હતી, નીચે લઈ જાઓ તો પ્લસ ઘાત થઈ જાય. હવે બંનેને ઉલટાવી નાખું તો આમ લખી શકું
ઈ રેઝ ટુ લેમડા ટી વન અપ, અને આમ સામે જવા દઉં તો બરાબર બે થઈ જાય. અને આમ જવા દીધું અને આમ જવા દીધું. જો મેથેમેટિકલ સ્ટેપ એટલા માટે બાયોલોજી વાળાને સરળ પડે એટલા માટે અહીંયા બધા લખું છું. ચાલો હવે હું બંને બાજુ લોગ ઈ બેઝને વાપરું છું, લોગ ઈ બેઝને વાપરું તો બંને બાજુ લોગ લાગુ પાડું, બંને બાજુ લોગ વાપરતા, હાલો બંને બાજુ લોગ હું વાપરીશ ને તો ઈ રેસ ટુ લેમડા ટાઉ વન આફ ઇઝ ઇક્વલ ટુ ટુ માટે લોગ વાપરતા અહીંયા એલ એન ટુ લોગ ઈ બેઝ ઓફ ટુ થાય. અને અહીંયા લોગ વાપરીશ તો આ આગળ આવશે, આ આગળ આવશે, એટલે હું આમ લખી શકીશ, જોવો જોઈ, લેમડા ટી વન આફ, લેમડા ટી વન આફ અને એલ એન ઈ બેઝ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ એલ એન ઈ બીઝ ઓફ ટુ. લોગ વાપરો છે, લોગનો નિયમ છે, મેથ્સવાળાને ખબર હશે, લોગ બંને બાજુ વાપરું તો ઘાત આગળ આવી જાય અને જે ઘાત ઉપર આધાર હતો એનો લોગ આવે અને અહીંયા લોગ ટુ આવે. હવે અહીંયા એલ એન ઈ બેઝ ઓફ એને ટેન બેઝમાં કન્વર્ટ કરવા તો લોગ ઈ બેઝ ઓફ ઈની કિંમત વન થાય. શું થાય? આની કિંમત વન થઈ જાય. તો હવે અહીંયા લોગ ટેન બેઝમાં કન્વર્ટ કરવું છે તો એને કેટલા વડે ગુણવા પડે? 2.303 ગુણ્યા લોગ 10 બેઝ ઓફ ટુ. હવે લોગની નેચરલ લોગની કિંમત તમારે બેમાં જોવાની, એની કિંમત તમને યાદ રહી જાય તો વાંધો નથી. લોગ બે એટલે 20માં જોવાનું, લોગ 20માં તમે જોશો એટલે 0.310 તમને મળે. તો જુઓ જોઈએ, 0.310 લોગ ટેન બેઝ ઓફની કિંમતમાં તમે મેળવશો તો લેમડા ટાઉ વન આફ ઇઝ ઇક્વલ ટુ 2.303 ગુણ્યા 0.310 લોગ ટેન બેઝ ઓફની કિંમત તમે એમાં જોશો ત્યારે તમને એ મળશે. આ સિમ્પલ મેથડ છે, કોઈ પણ જાતનો લોડ લીધા વગર તમે આ મેળવી શકો છો. આ લોગ ઈ બેઝ અને લોગ ટેન બેઝ શું છે એ સમજવું હોય તો તમારા કોઈ પણ મેથ્સના વિદ્યાર્થી અથવા તો તમારા મિત્ર સાથે મળીને તમે સમજી શકો છો. છતાંય ન આવડે તો એક ફિઝિક્સમાં એટલે કે ભૌતિક વિજ્ઞાનમાં ગણિતનો ઉપયોગ એવો કરીને મારી પાસે કયા કયા સૂત્રનો ઉપયોગ થાય છે એની PDF છે, એ હું ગ્રુપમાં મોકલાવી દઈશ. ચાલો અહીંયા 2.303 ઇન્ટુ લોગ ટેન બેઝ ઓફ ટુ, તો લોગ ટેન બેઝ ઓફ ટુની કિંમત 0.310 થાય. આ બંનેનો ગુણાકાર કરું ને તો 0.693 મળે. અને લેમડાને નીચે લઈ જાઓ માટે ટાઉ વન આફ ઇઝ ઇક્વલ ટુ 0.693 છેદમાં લેમડા. અને આ જે સૂત્ર મળે છે ને, આ જે સૂત્ર મળે છે ને એ જ આપણો ક્ષય નિયતાંક સાથેનો અર્ધ આયુનો સંબંધ. તો આના ઉપરથી કહી શકાય કે અર્ધ આયુ એ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. અર્ધ આયુ એ ક્ષય નિયતાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. કોઈ પણ જાતનો લોડ લીધા વગર એકદમ સરળ સૂત્ર છે. આપણે એવું વિચારતા હતા કે વ્યાખ્યા પરથી ખરેખર આવું થઈ જવું જોઈએ, પણ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા તો ચરઘાતંકીય રીતે ઘટે છે, ચરઘાતંકીય રીતે ઘટતું હોવાથી સમય સાથે આપણે સાંકળી દીધો. એ સમય સાથે સાંકળતાની સાથે જ આપણે એના ટાઉ વન આફનું સૂત્ર જોતું હતું, એટલે આપણે એને બંને બાજુ લોગ લીધા. બંને બાજુ લોગ, લોગ છે ઈ બેઝના આધારમાં હોય, એને ટેન બેઝમાં કન્વર્ટ કરવું પડે. લોગ ઈ બેઝ ઓફ ઈની કિંમત તો વન જ થાય, પણ અહીંયા લોગ ઈ બેઝ ઓફ ટીની કિંમત તમે, ટુની કિંમત તમે મેળવી નથી શકતા, એટલે લોગ ટેન બેઝમાં કન્વર્ટ કરવું પડે. લોગ ટેન બેઝ ઓફ ટુની કિંમત 0.310 લોગ ટેબલમાં જોવું હોય તો જોઈ લેજો, લોગ 20ની કિંમતમાં તમને મળશે. 2.303 ગુણ્યા 0.310 કરશો એટલે 0.693 મળે, એટલે કે ટાઉ વન આફની કિંમત તમને અહીંયા મળે છે. હવે આ જે ટાઉ વન આફની કિંમત મળી છે ને એ હવે ઓલા ક્ષય નિયતાંક સાથેના સંબંધ એટલે કે એન બરાબર એન જીરો ઈ રેસ ટુ માઇનસ લેમડા ટી વાળો જે ગ્રાફ દોર્યો હતો ને ચર ઘાતાંકીય રીતે ઘટે છે એ ગ્રાફ તમને યાદ આવવો જોઈએ.
કે જે ગ્રાફની અંદર આપણે યાદ કરી વાત કરી હતી અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા એન વિરુદ્ધ સમયનો ગ્રાફ, તો એ આ રીતે ઘટતો હતો. તો એમાં અહીંયા એન ઝીરો બાય ટુ હતા, એટલે એ સમય ટાઉ વનાફ હતો ને, યાદ કરો. પછી એના પછીના બીજા સમયે એન ઝીરો બાય ફોર થતું હતું અને એ સમય ટુ ટાઉ વનાફ હતો. પછી એના પછી એન ઝીરો બાય એટ થતું હતું, એના પછીનો આ સમય એટલે થ્રી ટાઉ વનાફ થતું હતું. તો જોવો જ હોય આમ ચોર ઘાતાંકીય રીતે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા પેલા એન ઝીરો હતી એમાંથી અડધી થઈ, એટલે કે એ જે સમય હતો ને ટાઉ વનાફ હતો. ઉદાહરણ એક સિમ્પલ લઉં ને, સિમ્પલ ઉદાહરણ લઉં ને, તો શરૂઆતમાં એન ઝીરો ઉદાહરણ તરીકે 1000 હોય ને, તો પેલા ટી વનાફ સમયે એ કેટલી થાય, એન ઝીરો બાય ટુ એટલે 500. બીજા ટી વનાફ સમયે એ 250 થાય, 500માંથી અડધી થાય, સીધી ઝીરો થઈ જતી નથી. આ મહત્વનું છે. ત્રીજા ટી વનાફ સમયે 125, સમજાય છે ને, ત્રીજા ટી વનાફ સમયે 125 થાય, એટલે કે એમાંથી અડધી થતી જાય. તો જુઓ જોઈએ આ રીતે અડધામાંથી અડધા થતા ઝીરો સુધી પહોંચતા એને ઘણો બધો સમય લાગે, એટલે કે વિભંજન દર એ ચોર ઘાતાંકીય રીતે ઘટે છે, જે રેડિયોક્ટિવ તત્વનો અર્ધ આયુ અને લેમડા સાથેના સંબંધ પર આધારિત છે. જેનો અર્ધ આયુ મોટો, એનો ક્ષય નિયતાંક નાનો હોય, એવું આપણે અહીંયાથી સમજી શકીએ છીએ. આ જે કોન્સેપ્ટ છે ને, એ આપણા માટે MCQમાં દાખલાની અંદર ખૂબ જ અતિ અગત્યનો કેવો હોય ને તો કહી શકાય. એટલા માટે આ પ્રશ્નને મેં IMP કીધો છે, કારણ કે આગળ જતાં આપણે આ જ ચેપ્ટરની અંદર હમણાં જ એના પછીનો જે લેક્ચર આપણે લઈએ એની અંદર આપણે સરેરાશ જીવનકાળ વિશે વાત કરશું. સરેરાશ જીવનકાળ શું છે એના વિશે પણ ચર્ચા કરશું. પણ અત્યારે આપણે વાત કરી કે રેડિયોક્ટિવ તત્વનો અર્ધ આયુ અને એનો ક્ષય નિયતાંક સાથેનો સંબંધ, એ કઈ રીતે ચર ઘાતાંકીય નિયમને અનુસરે છે એનું એક ઉદાહરણ પણ લીધું, અને આગળનો પ્રશ્ન પણ આપણા માટે વિભંજન દર અને બે એકમો એ પણ ખૂબ જ અગત્યના છે. ચાલો જોઈ લેજો.